नमस्कार मित्रों, ट्रिक गुजराती चैनल पर आप सबनु हार्दिक स्वागत छे। मित्रों, आपणे आ अगाउ आवकना दाखला माटे फॉर्म कई रीते भरवू तथा जातिना दाखला माटे फॉर्म कई रीते भरवू अने तेना माटे कया कया डॉक्यूमेंट एटले के आधार पुरावानी जरूरत पड़े छे तेना विशे अलगथी विडियो बनाव्या हता। तेमा केटलाक मित्रोनी कॉमेंट आवेल हती के सर, नॉन क्रिमिनल नो फॉर्म कई रीते भरवू अने तेना माटे कया कया आधार पुरावानी जरूर पड़शे ते अंगेनो पण विडियो बनावो, जेथी करी आजे आपणे आ नॉन क्रिमिनल नो दाखलो कढावा अंगे आ विडियो मां चर्चा करीशुं। ते पहेला जो आपणी आ चेनल ने सब्सक्राइब नथी करी तो चेनल ने सब्सक्राइब करी बाजूमां रहेल बेल आइकॉन प्रेस करी अने ऑल नोटिफिकेशन चालू करी लेवा विनंती, जेथी करी आपणी चेनल पर ज्यारे पण नवी माहिती मूकवामां आवे त्यारे तेनी जाण आपने थई जाय। तो चलो शुरू करिए आज नो अपनो टॉपिक। नॉन क्रिमिनल नो दाखलो कढावा माटे फॉर्म कई रीते भरवू, कया कया आधार पुरावा जोईशे तेनी आज आपणे चर्चा करीशुं। तो तेना माटे आपणे सौ प्रथम तेना माटे कया कया आधार पुरावानी जरूर पड़शे तेनी विगतो जोई लईए, त्यारबाद आपणे फॉर्म कई रीते भरवू તેની વિગતો પણ જોઈશું। તો સૌ પ્રથમ આપણે આધાર પુરાવાઓ જોઈ લઈએ। નોન ક્રિમિનલર પ્રમાણપત્ર માટે જરૂરી આધાર પુરાવો, તો નોન ક્રિમિનલર પ્રમાણપત્ર માટે સૌ પ્રથમ અરજદારનું શાળા છોડ્યાનું પ્રમાણપત્ર એટલે કે LC ની જરૂરત પડશે, ત્યારબાદ અરજદારના જાતિના દાખલાની જરૂર પડે છે। તો જાતિનો દાખલો કઈ રીતે કઢાવવો તે અંગેનો વિડીયોની લિંક ઉપર આઈ બટન પર આપેલ છે। જો આપને ખ્યાલ ન હોય તો તેનું ફોર્મ કઈ રીતે ભરવું અને તેના માટે કયા કયા આધાર પુરાવા જોઈશે તેની માહિતી આપ ઉપર આઈ બટન પરથી મેળવી શકો છો। ત્યારબાદ આગળ આવકના દાખલાની જરૂર પડશે, તો આવકના દાખલા માટે પણ આપણે અલગથી વિડીયો બનાવેલ છે જેની લિંક પણ ઉપર આઈ બટન પર આપેલ છે। તે ઉપરાંત આપણે રેશન કાર્ડની નકલની જરૂર પડશે, ત્યારબાદ આધાર કાર્ડની નકલ અથવા તો ચૂંટણી કાર્ડની નકલ બે બંનેમાંથી કોઈ પણ એક રજૂ કરી શકાય છે। ત્યાર પછી છે ઘરવેરાની પહોંચની નકલ, એટલે કે જો ઘરવેરાની પહોંચની નકલ હોય તો તે અથવા તો લાઇટ બિલની નકલ પણ રજૂ કરી શકાય છે। અને આ ઉપરાંત પિતા અને જો પિતા ન હોય તો માતાનું નોન ક્રિમિનલર અંગનું સોગંદનામું સામેલ રાખવાનું રહેશે। તો નોન ક્રિમિનલર પ્રમાણપત્ર માટે આટલા પુરાવાઓની જરૂર પડે છે। આ ઉપરાંત જો આપ નોન ક્રિમિનલર પ્રમાણપત્ર અંગ્રેજીમાં કઢાવવા માંગતા હોય તો આપની પાસે કદાચ 10માં અથવા તો 12માંની કોઈ પણ માર્કશીટ માગી શકે છે, કેમ કે નોન ક્રિમિનલર પ્રમાણપત્રમાં સ્પેલિંગમાં મિસ્ટેક ન આવે તે હેતુથી આ માર્કશીટની નકલ માગવામાં આવતી હોય છે। આ પ્રમાણે આટલા પુરાવાઓની જરૂર પડશે, પણ તેમ છતાં સ્થાનિક કેટલીક કચેરીઓ દ્વારા આથી થોડા વધુ ઓછા પુરાવાઓની માંગણી થઈ શકે છે। તો હવે આપણે જોઈએ કે નોન ક્રિમિનલર પ્રમાણપત્ર અંગેનું ફોર્મ કઈ રીતે ભરવું અને તેમાં કઈ કઈ વિગતો લખવાની હોય છે તે પણ આપણે જોઈએ। તો પરિશિષ્ટ 3 મુજબનું આ ફોર્મ છે, જેમાં ઉપર જ મથાળે જણાવેલ છે કે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવારોએ ગુજરાત સરકારની સેવાઓ, નોકરીઓ અને શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રવેશ માટે અનામતનો લાભ લેવા માટે બિન ઉન્નત વર્ગ એટલે કે નોન ક્રિમિનલર પ્રમાણપત્ર મેળવવા માટેનો અરજીનો નમૂનો, તે ઉપરાંત નીચે જણાવેલ છે કે આ ફોર્મ નમૂના તરીકે ગણવાનું રહેશે, પરંતુ જરૂરી જણાય તો અરજદારની તેમજ સ્થાનિક પરિસ્થિતિને અનુરૂપ માહિતી ફોર્મમાં સામેલ કરી શકે છે। એટલે કે આ ફોર્મ એ નમૂનારૂપ ફોર્મ છે, કદાચ કેટલીક જગ્યાએ સ્થાનિક પરિસ્થિતિને અનુરૂપ ફોર્મમાં થોડા ફેરફાર પણ હોઈ શકે છે, પણ મોસ્ટ ઓફ આ પ્રમાણેનું જ ફોર્મ હોય છે। તો સૌ પ્રથમ લખાયેલ છે કે પ્રતિશ્રી મામલતદાર, અહીંયા આપના તાલુકાનું નામ લખવાનું રહેશે, ત્યાર પછી પણ તાલુકાનું નામ અને નીચે જિલ્લાનું નામ લખવાનું રહેશે। અહીંયા આપણે પાસપોર્ટ સાઇઝનો ફોટો લગાવી લેવાનો છે, તે ઉપરાંત અહીંયા રેવન્યુ કોર્ટ ફી સ્ટેમ્પ આપણે લગાવવાની રહેશે। ત્યારબાદ આગળ જોઈએ તો તેમાં સૌ પ્રથમ છે મારી, મારા પિતાની અને કુટુંબની જરૂરી વિગતો નીચે પ્રમાણે છે। તો ક્રમ નંબર 1 પર અરજદારનું નામ, અહીંયા અરજદારનું નામ આવશે, ત્યારબાદ અરજદારનું જન્મ સ્થળ ક્રમ નંબર 2 પર લખવાનું રહેશે। ક્રમ નંબર 3 છે રહેઠાણનું પૂરું સરનામું, જેમાં ક હશે હાલનું સરનામું,
ત્યારબાદ કાયમી સરનામું અને ફોન નંબર કે મોબાઈલ નંબરની વિગત દર્શાવવાની રહેશે. ત્યાર પછી ક્રમ નંબર 4 પર છે ધર્મ, જાતિ અને પેટા જાતિ. તો અહીંયા આપણે સામે આપનો ધર્મ અને જાતિ પેટા જાતિ લખી લેવાની છે, જે આપના એલસીમાં લખેલ હોય તે મુજબ. ત્યારબાદ ક્રમ નંબર 5 છે વ્યવસાય જૂથ. આપ કયા વ્યવસાય જૂથમાં આવો છો તે અંગેનું વ્યવસાય જૂથ સામે લખી લેવાનું રહેશે. ત્યાર પછી છે ક્રમ નંબર 6 પિતાનું પૂરું નામ. તો અરજદારના પિતાનું પૂરેપૂરું નામ લખી લેવાનું છે. ત્યારબાદ ક્રમ નંબર 7 પર છે માતાનું પૂરું નામ. તો માતાનું પૂરું નામ અહીં લખી લેવાનું છે. અને જો કોઈ સ્ત્રી અરજદાર હોય તો તેના પતિનું નામ પણ અહીંયા પૂરેપૂરું લખી લેવાનું છે. ત્યાર પછી ક્રમ નંબર 9 પર છે માતા પિતા જીવનસાથીનો દરજ્જો, એટલે કે સ્ટેટસ ઓફ પેરેન્ટ્સ એન્ડ સ્પાઉસ. તો અહીંયા દરજ્જો લખી લેવાનો રહેશે. ત્યારબાદ આગળના પેજમાં છે એ કે પિતા માતાનો બંધારણીય હોદ્દો. જો અરજદારના માતા અથવા તો પિતા કોઈ બંધારણીય હોદ્દો ધરાવતા હોય તે હોદ્દો અને હોદ્દો ધારણ કર્યાની તારીખ અહીં લખી લેવાની છે. પરંતુ મોટા ભાગે અહીંયા લાગુ પડતું નથી અથવા તો ડેશ કરી લેવાનો રહેશે. ત્યાર પછી આગળ બીમાં છે કે માતા પિતાની સરકારી નોકરી. જો કોઈ અરજદારના માતા પિતા સરકારી નોકરી કરતા હોય તો તેને તેમની આ વિગતો ભરવાની રહેશે, જેમાં જન્મ તારીખ છે, નોકરી અને કચેરીનું નામ છે, ત્યારબાદ જે હોદ્દો ધરાવતા હોય તે હોદ્દો, પગાર ધોરણની વિગત છે અને જે તે જગ્યા ઉપર નિમણૂકની તારીખ જેવી અલગ અલગ વિગતો છે. અને અંતે ક્રમ નંબર 6 પર છે કે વર્ગ 1ની જગ્યામાં બઢતીની તારીખ અને તે સમયે ઉંમર. જો આ લાગુ પડતું હોય તો આટલી વિગતો દર્શાવવાની રહેશે, અથવા તો લાગુ ન પડતું હોય તો છગડીયો કૌંસ કરી અને લાગુ પડતું નથી લખી લેવાનું રહેશે. અને તે જ પ્રમાણે ક્રમ નંબર 2 છે કે પિતા માતાની આંતરરાષ્ટ્રીય સંગઠનો, જેવા કે સંયુક્ત રાષ્ટ્ર સંઘ, યુનિસેફ, વિશ્વ આરોગ્ય સંગઠનો વગેરેમાં નોકરી. તો આ મોટા ભાગે તમામને લાગુ પડતું નથી એવું જ લખવાનું હોય છે, પરંતુ જો કોઈ પણને લાગુ પડતું હોય તો તેઓની સંગઠન, હોદ્દો અને નોકરીના સમયગાળાની વિગતો લખી લેવાની રહેશે. ક્રમ નંબર 3 પર છે પિતા માતાનું મૃત્યુ, કાયમી અશક્તતા. તો તેમાં પણ જણાવે છે કે લાગુ ન પડતું હોય તો ચેકી નાખો, એટલે અહીંયા લાગુ પડતું હોય તો તે અન્વયની વિગતો લખવાની રહેશે, નહીતર અને ચેકી સામે લાગુ પડતું નથી તેવું લખી લેવાનું રહેશે. ત્યારબાદ સી છે કે માતા પિતાની જાહેર સાહસો, ખાનગી સાહસ વગેરેમાં નોકરી. તો જાહેર સાહસ અથવા તો ખાનગી સાહસમાં જો આપ અરજદારના માતા પિતા કોઈ નોકરી કરતા હોય તો તે અંગેની વિગતો અહીં દર્શાવવાની રહેશે, જેમ કે જાહેર સાહસ એટલે કે સંસ્થાનું નામ, જે તે જગ્યાએ નિમણૂકની તારીખ છે, તેઓનો હોદ્દો છે, પગાર ધોરણ છે, કુટુંબની કુલ વાર્ષિક આવક, આવી તમામ વિગતો અહીં લખી લેવાની રહેશે. અને તે જ પ્રમાણે જો ક્રમ નંબર 2માં ખાનગી સાહસમાં કે સંસ્થામાં કામ કરતા હોય તો તે અંગેની વિગતો અહીં લખી લેવાની છે, નહીં તો લાગુ પડતું નથી તે પ્રમાણે લખી લેવાનું છે. આગળ છે કે ડી માતા પિતાની અર્ધલશ્કરી દળો સહિત સશસ્ત્ર દળોમાં નોકરી. એટલે કે માતા કે પિતા જો અર્ધલશ્કરી દળો અથવા તો સશસ્ત્ર દળોમાં નોકરી કરતા હોય તો તેઓની વિગત અહીં દર્શાવવાની રહેશે, જેમાં હોદ્દો, પગાર ધોરણ અને નિમણૂકની તારીખ લખી લેવાની રહેશે. ત્યાર પછી ઈ છે કે માતા પિતાનો વ્યવસાયી વર્ગ, એટલે કે પ્રોફેશનલ ક્લાસ. જેઓના માતા પિતા સ્વતંત્ર વ્યાપાર અથવા તો ધંધો કરતા હોય તેઓને આ લાગુ પડશે, જેમાં વેપાર ધંધો, ઉદ્યોગની વિગત લખી લેવાની છે અને વ્યવસાયની વિગત, જેવા કે વકીલ, ડૉક્ટર, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, આર્કિટેક્ટ, આવકવેરા સલાહકાર, નાણાં સલાહકાર, સંચાલન સલાહકાર, દાંતના સર્જન, ઇજનેર, કમ્પ્યુટર નિષ્ણાત, ફિલ્મી કલાકાર, ફિલ્મ ક્ષેત્રના અન્ય વ્યવસાય વ્યક્તિઓ, લેખકો, નાટ્યકારો, રમતવીરો, વ્યવસાયી રમતવીરો, પ્રસાર માધ્યમ ક્ષેત્રે વ્યવસાયી વ્યક્તિઓ અથવા તેના જેવા દરજ્જાના અન્ય કોઈ વ્યવસાયમાં રોકાયેલ હોય તો તેઓની વિગત અહીં લખવાની રહેશે. ત્યારબાદ હવે આવી ગયું એફ કે મિલકત ધારણ કરનાર. તો આ લગભગ મોટા ભાગનાઓને લાગુ પડશે. તો મિલકત ધારણ કરનારમાં F1 છે કે ખેતી લાયક જમીન ધારણ કરનાર. તો તેઓનું નામ અહીં લખી અને તેઓ જે જગ્યાએ જમીન ધારણ કરતા હોય તે ગામનું નામ, જમીનનું ક્ષેત્રફળ
અને તે પૈકીનો સિંચિત જમીનનો પ્રકાર અને વિસ્તાર કેટલો છે તેની વિગત અહીં લખી લેવાની રહેશે। અને જો જમીન ધારણ કરતા હોય તો આપને આપના 7/8 ના ઉતારાની નકલ પણ સામેલ રાખવાની રહેશે, જેમાં ખ છે કે બિન સિંચિત વિસ્તાર। આપણે જેમ ઉપર સિંચિત વિસ્તાર દર્શાવેલ હોય અને તે જ મુજબ અહીંયા ખ માં બિન સિંચિત એટલે કે બિન પિયત જમીન હોય તો તેનું ક્ષેત્રફળ અને તેની વિગતો અહીં દર્શાવવાની રહેશે, જેમાં આગળ 4, 5 અને 6 છે, જેમાં રાજ્યના ખેત જમીન ટોચ મર્યાદા કાયદા હેઠળ વૈધાનિક ટોચ મર્યાદા એટલે ટોચ મર્યાદાની જમીન હોય તો તે અંગેની ટકાવારીની વિગતો અહીંયા દર્શાવવાની વિશે, પરંતુ આ મહેસૂલ અધિકારી દ્વારા પ્રમાણિત કરવાનું હોય છે। ત્યારબાદ F2 છે, વૃક્ષના બગીચા, જેમાં ચા કોફી રબર ના વગેરેના બગીચા હોય તેઓનું સ્થળ વિસ્તાર, ફળના બગીચા હોય તો તેનું સ્થળ અને વાવેતરનો વિસ્તાર વગેરે વિગતો દર્શાવવાની હોય છે, પરંતુ સામાન્ય રીતે આ બગીચાઓ મોટા ભાગે લાગુ પડતું નથી તેવું લખવાનું હોય છે। તે ઉપરાંત F3માં છે કે શહેરી વિસ્તાર અને શહેરી સમુચ્ચયના ખાલી જમીન અથવા તો મકાનો, તો શહેરી વિસ્તારમાં આપને મકાન અથવા તો ખાલી જમીન એટલે કે પ્લોટ વગેરે પ્રોપર્ટી આવેલ હોય તો તે મિલકતનું સ્થળ, મિલકતનું વર્ણન અને કયા ઉપયોગમાં લેવામાં આવે છે તેની વિગત લખવાની હોય છે। ત્યારબાદ આગળ છે આવક સંપત્તિ, જેમાં કુટુંબની તમામ સ્ત્રોતમાંથી થતી વાર્ષિક આવક અહીં દર્શાવવાની હોય છે, અને જો કરદાતા હોય તો હા કે ના અને છેલ્લા 3 વર્ષના આવકવેરાના રિટર્ન્સની નકલ રજૂ કરવાની હોય છે, જેમાં ક્રમ નંબર 3 છે કે સંપત્તિ વેરા અધિનિયમ હેઠળ જાહેર કરેલ મુક્તિ મર્યાદા કરતાં વધારે સંપત્તિ ધરાવો છો કે નહીં, હા કે ના લખીએ અને તે અન્વયની આકારણીનું પ્રમાણપત્ર રિપોર્ટ અહીંયા વિગત લખવાની હોય છે। અને તે ઉપરાંત અન્ય કોઈ જરૂરી વિગતો હોય તો આપ અહીં લખી શકો છો અને આ બાહેધરી વાંચી નીચે અહીંયા સ્થળ તારીખ લખી લેવાનું રહેશે। ત્યારબાદ સૌપ્રથમ અહીંયા ઉમેદવારની સહી આવશે અને ત્યારબાદ તેની નીચે ત્યાં પિતા અથવા તો માતાની સહી કરવાની રહેશે। આ પ્રમાણે ફોર્મ ભરી અને આપણે અગાઉ જોયું તે મુજબ ડોક્યુમેન્ટ સામેલ રાખી લેવાના રહેશે। તે ઉપરાંત આ ફોર્મમાં નીચે પંચનામું અને અરજદારનું જવાબ એટલે કે બાંયધરી આપેલા હોય છે, તો પંચનામું અને અરજદારનો જવાબ તલાટી રૂબરૂ લેવાતો હોય છે, જેમાં પંચોના પૂરા નામ, ઉંમર, ધંધો અને સરનામું લખી દેશે અને તે જ મુજબ બીજા પંચનું પણ અહીંયા વિગતો લખી અને આ પંચનામામાં વિગતો ભરી અને બંને પંચોની અહીંયા સહી લેવાતી હોય છે। ત્યારબાદ અહીંયા નીચે ઉમેદવારની સહી અને ઉમેદવારના પિતા અથવા તો માતાની સહી લઈ અને સ્થળ તારીખ લખી અહીંયા તલાટી પોતાની સહી કરી આપતા હોય છે। આ સોગંદનામાનો નમૂનો છે, જો સોગંદનામાનો નમૂનો વર્ડ કોપીમાં આપને જોતો હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલ છે, જેમાં આપ સુધારા વધારા કરી અને આપનું સોગંદનામું પ્રિન્ટ કાઢી શકો છો। તો આ પ્રમાણેનું સોગંદનામું હોય છે, જેની લિંક હું નીચે આપી દઈશ। આ સોગંદનામું એ અરજદારના પિતા અને જો પિતા ન હોય તો માતાએ કરવાનું હોય છે, જે નોટરી સમક્ષ કરવાનું હોય છે। અને ત્યારબાદ આ બાંયધરી છે, બાંયધરી એટલે કે અરજદારનો જવાબ છે, જેમાં અરજદારની વિગતો લખી અને લાગુ પડતું રાખી અને તે સિવાયનું છેકી અને નીચે અરજદારની સહી કરવાની રહેશે। તો આ પ્રમાણે સંપૂર્ણ ફોર્મ ભરી અને આપના નજીકના જનસેવા કેન્દ્રમાં રજૂ કરવાનું હોય છે। જો આપ ગ્રામ્ય કક્ષાએથી આવતા હશો તો આપનું નોન ક્રિમિનલ તાલુકા વિકાસ અધિકારી દ્વારા ઇસ્યુ કરવામાં આવશે અને જો શહેરી વિસ્તારમાં હશો તો મામલતદાર શ્રી દ્વારા ઇસ્યુ કરવામાં આવશે, અને જો અંગ્રેજીમાં નોન ક્રિમિનલ પ્રમાણપત્ર માટે અરજી કરી હશે તો તે મામલતદાર દ્વારા ઇસ્યુ કરવામાં આવતું હોય છે। જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, મિત્રો સાથે શેર કરો, જરૂર જણાય તો કોમેન્ટ કરો અને હા, આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। ફરી મળીશું નવા એક વિડીયો સાથે, ત્યાં સુધી રજા લઉં। જય હિન્દ, વંદે માતરમ।